વધતી જતી અકસ્માતની ઘટના વચ્ચે આજે ડીસા રાધનપુર હાઈવે ઉપર એરંડા ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી। આ ટ્રક ડીસા રાધનપુર હાઈવે ઉપર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન ટ્રકના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક હાઈવેના ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી, જેથી ટ્રકનો એક ભાગ ઊંચો થઈ જતા એરંડા ભરેલી ટ્રકે હાઈવે ઉપર જ પલટી મારી દીધી હતી। ટ્રકે પલટી મારી તે જ સમયે ટ્રકની બાજુમાંથી એક હોન્ડા સિટી કાર પસાર થઈ રહી હતી, તેની ઉપર જ ટ્રકે પલટી મારી હતી અને આ ઘટના બનતા હોન્ડા સિટી કાર આખી આખી દબાઈ ગઈ હતી। આ ઘટનામાં ગનીમતે ગાડીમાં સવાર શખ્સને આસપાસ એકત્રિત થયેલા લોકોએ હેમખેમ બહાર નીકાળ્યો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટના સ્થળ ઉપર એકાદ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર।